જે થતું નથી. એડ કરવું હતું એટલે કે તમે જે પેલી 26 વીક્સની મેટર્નિટી લીવની વાત કરી, ઇન્સ્ટિટ્યુશનમાં જ, અગેન હું ઇન્સ્ટિટ્યુશન્સ કોલેજ સ્કૂલથી જ વાત કરું છું, મારી પાસે એવા કેસીસ છે એટલે કે એમાં છોકરી જ્યારે કહે છે કે ભાઈ મારે આવી રીતે લીવ જોઈએ છે, જે પહેલાં તો ઓછી હતી હવે વધી, તો એને કોઈક બી બહાને એને ટર્મિનેટ કરવામાં આવે છે. એટલે હું તમને એક્ઝામ્પલ આપું છું, ઇન્સ્ટિટ્યુશન્સ બોલો, આ કોર્પોરેટ્સમાં બી એવું થાય છે. એટલે અલ્ટિમેટલી આ સ્કીમનો ફાયદો હવે કોને મળશે એ મને ખબર નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ બહુ જ વિચારવા સાંભળવા જેવી વાત છે કે નેશનલ ક્રેચેસ સ્કીમ, એટલે ઘોડિયાઘર, ઘોડિયાઘરની સ્કીમ કરી હતી, બહુ સરસ કરી હતી. 2017માં 200 કરોડનું એનું એ હતું બજેટ હતું. સરસ, વેરી ગુડ, વધવું જોઈએ નોર્મલી, કારણ કે બાળકો વધે, બાળકો બધા હોય, બધાને પહોંચવી જોઈએ. તો 2018માં 200 કરોડનું 128 કરોડ થઈ ગયું. કેમ થઈ ગયું મને ખબર નથી, શું કંઈક બાળકોના પ્રોબ્લેમ થઈ ગયા છે મને ખબર નથી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે અલ્ટિમેટલી જે તમે સ્કીમ્સની વાત કરો છો એ અનફોર્ચ્યુનેટલી મારી બહેનો, કારણ કે આજે બહેનો માટે વાત કરું તો બહુ એક બીજો એક ડેટા આપી દો. હવે એન્ટરપ્રિન્યોરની જરા વાત કરીએ, એન્ટરપ્રિન્યોર રિલેટેડ, રાઈટ? એન્ટરપ્રિન્યોર રિલેટેડ મેં એક બહુ સરસ વાત કરું કે મારી બહેનો માટે એક સ્કીમ કરી હતી, સપોર્ટ ટુ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ ઓફ વુમેન, ફોર વુમેન, બરોબર છે? સ્ટેપ નામની સ્કીમ કરી હતી. અને 2007 એટલે આ શું હતી કે બધી એન્ટરપ્રિન્યોરને ટ્રેનિંગ ને, કારણ કે લેડીઝ માટે છે, બહેનો માટે કે ટ્રેનિંગ આપો ના આપો, સરસ સ્કીમ હતી. 2017માં 40 કરોડ અપાયા, કંઈ વાંધો નહીં, 40 કરોડ બી બહુ જ કહેવાય આપણા માટે, વાંધો નહીં ભાઈ, બહેનોને ટ્રેનિંગ આપો. 2018માં એમાંથી એ 40 કરોડ જે હતા એ હવે ઓછા થઈને 5 કરોડ થઈ ગયા. એટલે મને ખબર ના પડી કે ભાઈ એન્ટરપ્રિન્યોરની શું હાલત છે, કારણ કે એન્ટરપ્રિન્યોરની હાલત કહી દઉં, ઇન્ડિયામાં 58.5 મિલિયન, એટલે 5 કરોડ 85 લાખ એન્ટરપ્રિન્યોર છે ટોટલ, જેમાંથી બહેનો ખાલી 88 મિલિયન છે, એટલે ખાલી 80 લાખ બહેનો એન્ટરપ્રિન્યોર, એટલે 14% બહેનો એન્ટરપ્રિન્યોર છે. અને એ બી હજી એક ડેટા ખરાબ આપી દો કે એ 2016માં આપણે ઇન્ડિયન વર્કિંગ વુમેન હતી 32 32% વર્કિંગ વુમેન હતી ઇન્ડિયામાં, એ ઉતરીને હવે 23% થઈ ગઈ છે. આપણે ઇન્ડિયામાં સીએમઆઈના 11 મિલિયન જોબ્સ હતા, 11 મિલિયન એટલે 1 કરોડ 10 લાખ જોબ હતા, એમાંથી 8.8 મિલિયન, અરે 1 કરોડ 10 લાખ જોબ્સ હતા એ ઉતરી ગયા એટલે નથી હવે, એમાંથી 8.8 મિલિયન એટલે 80, એટલે એપ્રોક્સિમેટ સમજો ને 90 લાખ બહેનોએ જોબ ખોયા. સાંભળવા જેવી વાત છે, 90 લાખ બહેનોએ જોબ ખોયા છે 1 લાખ 10 કરોડમાંથી. કેમ? બધી રૂરલ બહેનો, પ્રેક્ટિકલી 65 લાખ રૂરલ બહેનોના જોબ ગયા અને અહીંયા 23 અર્બન બહેનોના જોબ ગયા. એટલે તમે આજે આખા આંકડા જોશો ને તો બહેનો માટે બહુ અનહેલ્ધી છે. ઇક્વેલિટીની વાત કરીએ છીએ પણ આ તમે આંકડા જોશો તો બહેનોના 11 એક કરોડમાંથી 80 લાખ બહેનોના જોબ ઉતરી ગયા એનો મતલબ શું થાય છે? આ તમે વિચારો. મારે એટલે ખાસ કહેવું છે ને, અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટે એના માટે કોઈ જ પ્રાવધાન નથી કર્યું. જ્યારે આપણે કહીએ છીએ બહેનોને મેઇન સ્ટ્રીમમાં લાવો, બહેનોને કંધાથી કંધા કામ કરશે તો જ કન્ટ્રીની ઇકોનોમી જીડીપી વધશે, પણ અનફોર્ચ્યુનેટલી આ આખા આંકડાઓને, આ જે આંકડાઓ કયા, મારે કોઈ આંકડાની જાળ નથી કરવી, પણ મારે બતાવવું છે કે જે આપણે જેન્ડર બજેટની વાત કરીએ છીએ, બહેનો રિલેટેડ વાત કરીએ છીએ, એક બીજું બી એક સર્વે છે કે 48% નોન વર્કિંગ વુમેન કહે છે કે અમારે બિઝનેસ, નોન વર્કિંગ વુમેન જે પછી હવે કહે છે કે અમારે કામ કરવું છે, કંઈ કરવું છે, તેમાંથી 69% વુમેન કહે છે કે ભાઈ અમને ફાઇનાન્શિયલી ફંડિંગ નથી મળતું. એટલે આ આંકડા બી એનો મતલબ એ થઈ રહ્યો છે કે બહેનોને સપોર્ટ નથી મળતો. આઈ વુડ લાઈક ટુ ઇન્ટરફિયર અને મારે એક પોઈન્ટ મૂકો છે કે જેન્ડર બજેટ, શી ટોક્ડ અબાઉટ જેન્ડર બજેટ, મારે એક વસ્તુ કહેવી છે કે જો આપણે સમોવડી કહીએ છીએ, વી વોન્ટ ટુ કમ ઇન ટુ ધ મેઇન સ્ટ્રીમ, આપણે વાત કરીએ છીએ કે જનરલ સ્ટ્રીમમાં હોવી જોઈએ, તો પછી આપણે જનરલ બજેટમાં શું મળ્યું એમાંથી પણ આપણે ગેઇન કરવું પડશે એઝ સિટીઝન્સ, એઝ નાગરિક, ત્યારે તમે સમોવડી કહેવાશો. આઈ મીન, માનું, એક મિનિટ, હું માનું છું કે સ્ત્રીઓને મહિલાઓને મદદની જરૂર છે, ડેફિનેટલી છે. મેં પહેલાં પણ કીધું કે વિમેન એન્ટરપ્રિનોર્સ માટે કંઈક હોવું જોઈએ, હાલાકી હું નથી માનતી કે વિમેન એન્ટરપ્રિનોર્સે જુદા પડવું જોઈએ, પણ છતાંય મદદની જરૂર છે એક હકીકત. પણ આખું જે બજેટ છે એમાંથી તમે એઝ એન્ટરપ્રિનોર્સ, એઝ મહિલા, એઝ નાગરિક શું ગેઇન કરો છો એ પણ આપણે જોવું પડે. જી, મારે એમ એક વાત કહેવી છે. આઈ નો ધીસ ઇઝ ઓલ અ ઘીસાપીટા ડાયલોગ ફોર મી કે ભાઈ આપણે કંધાથી કંધા અને ઇક્વેલિટી એટલે આપણે બધા એ, પણ સી વોટ આઈ વોન્ટ ટુ સે, આઈ ટોક ઓફ ઇક્વિટી, આઈ ડોન્ટ ટોક ઓફ ઇક્વેલિટી. ઇક્વિટી એટલે એનો મતલબ એવો થઈ રહ્યો છે કે જ્યારે બહેનો, આમે તમે જોયું હશે એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, એક આવા ડિબેટમાં મેં સાંભળ્યું છે, ઓન રેકોર્ડ છે, જોવું જોઈ જજો. એક સારો મોટા ઘરના ભાઈ બેઠા છે, પપ્પા બેઠા છે અને દીકરી બેઠી છે, દીકરીએ સરસ નાનો ધંધો ચાલુ કર્યો છે, હવે પપ્પા બી ખુશ છે, તો દીકરી ખબર છે શું કહે છે કે મારા પપ્પાએ જ્યારે મને પૈસા આપ્યા ત્યારે પપ્પાએ કહ્યું કે લે દીકરા તને આ 1 કરોડ આપ્યો છે, ભલે તું ડૂબાવી દે તો બી ચાલશે. માઇન્ડસેટ ખબર પડ્યો કે પપ્પાએ પોતાની દીકરીને પ્રોત્સાહન ના આપ્યું, પણ ભલે દીકરા તો ડૂબાવી દે તો બી ચાલશે. એટલે પપ્પાનો માઇન્ડસેટ શું હતો કે આ તો મેં મારી દીકરીને આપી અને જે કરવું એ કરી લે. આ માઇન્ડસેટના લીધે મેં ના કહું 69% ફાઇનાન્શિયલ ફંડિંગ નથી મળતું બહેનોને. લેડીઝ છે એટલે છોકરો વાગે તો બાપો ઘુસી ઘુસી ના આપત કે લે 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 લે. એટલે મારો ઝઘડો આ છે
કે તમે લોકો જે માઇન્ડસેટ ને માઇન્ડસેટ ચેન્જ, હવે આવા મોટી ચીજોની વાત કરી તો હું પછી ગામડાઓને કેવી રીતે કમ્પેર કરી શકું? એટલે હું ઇક્વિટીની વાત કરું છું કે બહેનોને એટલે સપોર્ટ જોઈશે તો જ બહેનો આગળ આવી શકશે. અને બહેનોએ બતાવ્યું છે, એવું બી નથી. કારણ કે બીજો એક ફિગર આપી દો જે રહી ગયો હતો કે જે એપ્રોક્સિમેટ એવું કહે છે કે 52% બહેનો ગ્રેજ્યુએટ થાય છે એટલે ભણે છે, 42%, જેમાંથી 24% બહેનો જોબ કરે છે, બાકી જોબ નથી કરતી. અને એ 24%માંથી ખાલી 10% બહેનો સિનિયર લેવલ સુધી પહોંચે છે અને 1% બહેનો સીઈઓ બને છે. એટલે હવે તમે સમજો કેટલી મોટી લડત બહેનોએ લડવાની છે. અને જ્યારે આ લડત લડવી છે, જ્યારે માઇન્ડસેટની લડત લડવી છે, બાકી તો આપણે બધું કરી શકીએ છીએ. તમે જોશો તો સવારથી બેન ઘરે જમવાનું બનાવે છે, છોકરોએ મોટું કરે છે, પેલું જોબે કરે છે, દૂધે કાઢે છે, પેલું ગાયવાલું બધું જ કરે છે. એટલે બહેનો બધું કરી શકે છે, પણ એને સપોર્ટ તો એટલીસ્ટ તમે મોરલ સપોર્ટ તો આપો, એટલીસ્ટ એને હુફ તો આપો, એટલીસ્ટ એને કેર તો કરો. આ ઇમ્પોર્ટન્ટ ઝઘડો આપણો ત્યાં ચાલે છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે જે બજેટ રજૂ થયું તેમાં મહિલાઓ